નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે આપણી એક્ઝામના વિજ્ઞાન વિભાગના કેટલાક એમસીક્યુ જોઈશું પ્રશ્ન નંબર એકથી પચીસ સુધીના આપણે આપણા ગયા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે છવ્વીસથી પચાસ સુધીના એટલે કે બીજા પચીસ પ્રશ્નો સોલ્વ કરીશું પ્રશ્ન નંબર છવ્વીસ બાયનોક્યુલરનો ઉપયોગ સેના માટે થાય છે તો આન્સર ઇઝ દૂરની વસ્તુ જોવા માટે સત્તાવીસ વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે તો એમ્પિયર અઠ્યાવીસ ગ્રહોની ગતિનો નિયમ કોને આપ્યો તો કેપ્લર ઓગણત્રીસ કયું તત્વ સૌથી ભારે છે યુરેનિયમ ત્રીસ સોનાની શુદ્ધતા માપવા કયો એકમ વપરાય છે તો ઇઝ કેરેટ અને એકત્રીસ સૂકો બરફ શું છે તો ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ આગળ બત્રીસ નંબર પરમાણુના કયા કણો ધન વીજભાર ધરાવે છે તો પ્રોટોન તેત્રીસ નંબર પરમાણુના કયા કણો ઋણ વીજભાર ધરાવે છે તો આન્સર ઇલેક્ટ્રોન ચોત્રીસ નંબર તત્વોની કુલ સંખ્યા કેટલી છે તો એકસો અઢાર પાંત્રીસ પાણીનું ઉત્કલન બિંદુ કયું છે તો સો સેલ્સિયસ એટલે કે હંડ્રેડ સેલ્સિયસે પાણી ઉકળે છે છત્રીસ પાણીનું ગલન બિંદુ કયું છે તો ઝીરો સેલ્સિયસ સાડત્રીસ પૃથ્વીની નજીકનો ગ્રહ કયો છે તો શુક્ર અડત્રીસ સૂર્યની નજીકનો ગ્રહ કયો છે તો આન્સર ઇઝ બુધ ઓગણચાલીસ કયો વાયુ સૌથી હલકો છે હાઇડ્રોજન વાયુ ચાલીસ આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં આવેલા છે તો બસો તેર એકતાલીસ ખોરાકના પાચનની ક્રિયા કયા તંત્ર દ્વારા થાય છે તો આન્સર ઇઝ તંત્ર બેતાલીસ શરીરમાંથી નકામાં કચરાનો નિકાલ કયા તંત્ર દ્વારા થાય છે તો આન્સર ઇઝ ઉત્સર્જન તંત્ર તેતાલીસ હોકાયંત્ર કઈ દિશા બતાવે છે તો ઉત્તર દિશા આગળ ચુમ્વાલીસ હવામાં કયો વાયુ સૌથી વધુ હોય છે તો નાઇટ્રોજન વાયુ પિસ્તાલીસ અવકાશમાં જનાર વિશ્વનો પ્રથમ નાગરિક કોણ હતો તો આન્સર ઇઝ યુરી ગાગરીન છેતાલીસ અવકાશમાં જનાર ભારતનો પ્રથમ નાગરિક કોણ હતો તો રાકેશ શર્મા સુડતાલીસ અવકાશમાં જનાર ભારતની પ્રથમ મહિલા કોણ હતી તો આન્સર ઇઝ કલ્પના ચાવલા અડતાલીસ અવકાશમાં જનાર ભારતની દ્વિતીય મહિલા કોણ હતી તો સુનિતા વિલિયમ્સ પચાસ કોને જીવવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે તો એરિસ્ટોટલ નેક્સ્ટ એકાવનથી માંડીને આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ નમસ્કાર